27 માર્ચ એટલે વિશ્વ રંગભૂમિ દિવસ. આવો મળીએ કલાના કસબીઓને. રંગમંચના કોઈ પણ કલાકારની ઓળખ મેકઅપ વિના અધૂરી છે. તેમને આ નવા સ્વરૂપ આપે છે મેકઅપ આર્ટિસ્ટ. તમે ભાતપત્ર નાટકો જુઓ છો, ટેલિવિઝન જુઓ છો, ફિલ્મો જુઓ છો, જુદા જુદા પાત્રો જુઓ છો, પણ એ પાત્રોને બનાવવાનું જે કામ છે એ મેકઅપ આર્ટિસ્ટ પોતે કરે છે. એક ભલા ભૂસાના ભેદભાવ નામની ટેલિવિઝન સ્ટ્રીની અંદર પંદરના પાઠકને મારે બળેલી સ્ત્રીનો મેકઅપ કરવાનો હતો. એક તો એ વખતે ટાંચા સાધનો હતા, એ વખતે એ મેકઅપ બહુ નંબર વન સાબિત થયો હતો. તમને જાણીને આનંદ થશે કે મેં એ મેકઅપ મટીરિયલ તરીકે જે ખાવામાં જામ વપરાય છે, ટોમેટો કેચઅપ વપરાય છે, એવા સાધનોનો ઉપયોગ કરી અને મેં બળેલી સ્ત્રીનો મેકઅપ કર્યો હતો. એ મેકઅપ એટલો બધો પોપ્યુલર થયો હતો કે BBC લંડનમાં એ લોકો એના વિશે ભણાવતા હતા કે ઇન્ડિયન મેકઅપ આર્ટિસ્ટ કેવું કામ કરે છે. જુઓ, રંગમંચ એક જ હોય પણ નાટક મુજબ તેની દુનિયા બદલવાનું કામ કરે છે સેટ ડિઝાઇનર. કઈ રીતે એક પ્રોપર્ટીથી સમગ્ર વિશ્વ બદલાઈ જાય, આવો જાણીએ જાણીતા સેટ ડિઝાઇનર કબીર ઠાકોર પાસેથી. એટલે સેટને કેવી રીતે કોમ્પેક્ટ રાખવો, કેવી રીતે સજેસ્ટિવ રાખવો અને છતાં બી નાટકને પૂરેપૂરું જસ્ટિફાય કરી શકે, એટલે અકુપાર જેવામાં જંગલ લાવવું પડે કે પેલા અદિતિબેનનું જે એક બીજું નાટક હતું અચલ્યાતન, તો એક સાથે 3-4 લોકેલ્સ હોય. આ બધું જ ચેલેન્જીસ હોય છે અને આ બધું પાછું અલ્ટિમેટલી એક નાનકડા બેગ્સમાં કેવી રીતે આખું સમેટાઈ જવું જોઈએ એ રીતનું આખું એક વિશ્વ ઊભું કરવાનું હોય છે. તો નાટક વેલકમ જિંદગીનો સેટ અમે લોકો બનાવી રહ્યા હતા અને એક ઘર બને એવી રીતે બ્રિક બાય બ્રિક, ટુકડે 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 અમે આખો સેટ બનાવેલો. અને સૌમ્ય જે બી કહે એ ચેલેન્જ અમે સ્વીકારી લીધા હતા. એ એક વખત કહે કે આ ઉપરથી કપડાં આવશે અને પાછા જતા રહેશે, એટલે મેં કહે હા થઈ જશે. પછી કે મારે પાછળ વરસાદ પાડવો છે, એટલું થઈ જશે. વોશબેઝિન લગાડ્યું તો કે અંદર પાણી આવવું જોઈએ, તો એ બી થઈ જશે. અને એકદમ, અને પછી જ્યારે એનો પહેલો શો થયો ત્યારે ઓડિયન્સમાંથી રિએક્શન એવું આવ્યું કે અમે તમારા ઘરમાં બેઠા હોઈએ નાટક જોતા એવું લાગે છે, એટલે અમારી મહેનત આખી બહુ જ વસૂલ થઈ. બેકસ્ટેજની દુનિયામાં જો કોઈએ સૌથી ઝડપી નિર્ણય લેવા પડે અને સૌથી ત્વરિત કામ કરવું પડે તો એ છે કોસ્ચ્યુમ ડિઝાઇનર. આવો 7થી વધુ નાટકોના કોસ્ચ્યુમ ડિઝાઇન કરી ચૂકેલા પૌરવી જોશીના અનુભવો સાંભળીએ. તો જ્યારથી તમારા કેરેક્ટર્સ નક્કી થાય ને, એટલે લુક ટેસ્ટ થાય પહેલાં કે ભાઈ આને ગરીબ બતાડવાની છે કે આને બહુ રીચ બતાડવાનું છે, તો ડિરેક્ટર પહેલાં અમને સંપર્ક કરે, અમને અને મેકઅપવાળાને, એટલે કોસ્ચ્યુમ અને મેકઅપથી વાત નક્કી થાય કે આને આ લુક સૂટ થશે કે નહીં. કોઈ શાકવાળી છે અને એને તમારે બતાડવી છે તો જરૂરી નથી કે તમે કોઈ શોરૂમમાંથી લઈને સાડી પહેરાવો. તમે જાઓ દિલ્હી દરવાજા, હું અમદાવાદની છું એટલે હું તમને સ્પેસની વાત કરું છું, ત્યાં જાઓ, ત્યાં પ્યાલા બરણીવાળા જે કપડાં આપે એ રીયુઝ કરેલા કપડાં, યુઝ ક્લોથ્સ હોય, એનો તમે ઉપયોગ કરો, તમને 10 રૂપિયામાં સાડી મળે છે. સો એ તમારા બજેટને પણ પકડી રાખે છે અને તમારું કામ એક્ઝેક્ટ રિયાલિસ્ટિક, અમે લોકો એને એજિંગ કરેલું કપડું કહીએ, કે નહીંતર નવા કપડાંને લઈને તમારે ઘસી ઘસી ઘસીને એને ફાડવું પડે, એને મેલું કરવું પડે અને બહુ બધો પ્રોસેસ કરવો પડે, આ તમને સીધું મળે. એ સીન પછી તમારે બીજા સીનમાં જવાનું, ત્યારે કપડાં ચેન્જ કરવા માટે તમારી પાસે સેકન્ડ્સ હોય, મિનિટ નહીં, 10 સેકન્ડ, 20 સેકન્ડ, 30 સેકન્ડ. એમાં ઘણી બધી વસ્તુઓ તમારે ચેલેન્જ કેવી આવે કે એક સાડી કઢીને બીજી સાડી બદલવી છે, તો તમારે એનું પ્રી પ્લાનિંગ કરવું પડે કે આ સીન પછી આ સીન છે તો અમે લોકો એને બ્લાઉઝને બધું વેલ્ક્રોથી કરીએ, એટલે આમ સીધું ખેંચી કાઢો એટલે તમે અંદર બીજો બ્લાઉઝ ઓલરેડી પહેરેલો જ હોય. અચ્છા, સાડી પહેરવાની હોય તો બધી જગ્યાએથી એની પાટલી વાટલી વાળીને પિનઅપ્સ કરેલું હોય કે જ્યારે અંદર ચાલતા ચાલતા વસ્તુ નીકળતી બી જાય, ગ્રીન રૂમમાંથી પહેરતા પહેરતા પાછા આવો. સો એ એન્ટ્રી એક્ઝિટમાં જ ઘણા બધા ખેલ થતા હોય, પણ એ નાટકની મજા છે. જે સમયે મહિલાઓ મંચ પર જતા સમાજથી ડરતી, એ સમયે અદિતિ દેસાઈએ પિતા સાથે રંગમંચની સફર શરૂ કરી, જેઓ આજે દુનિયાના બહુ ઓછા મહિલા નાટ્ય દિગ્દર્શકમાંના એક છે. અને નાટક ઊભું કરવામાં જેટલા જ અગત્યના દિગ્દર્શક છે એટલા જ અગત્યના બેકસ્ટેજ આર્ટિસ્ટ છે. હું એમને બેકસ્ટેજ ટેકનિશિયન નહીં કહું, પણ કારણ કે એ લોકો બેકસ્ટેજ આર્ટિસ્ટ છે. દિગ્દર્શક એ એવી વ્યક્તિ છે કે જે નાટકની કમ્પ્લીટ પૂરેપૂરી જવાબદારી લે છે કે નાટક કયું કરવું, એનો વિષયવસ્તુ શું હશે, એની માવજત શું હશે,
કયા કલાકારોને લેવા કોને ન લેવા, એનું મ્યુઝિક કઈ પ્રકારનું હશે, એનો બેકડ્રોપ કઈ પ્રકારનો હશે. એટલે માસ્ટર ઓફ ઓલ જે હોય એ ડિરેક્ટર બની શકે. તમને લોકોને કદાચ એ ખ્યાલ નહીં હોય કે વિશ્વ રંગભૂમિ દિનની શરૂઆત કરાવનાર આપણા જ ગુજરાતી લેખક જાણીતા સીસી મહેતા, એટલે કે ચંદ્રવદન ચિમનલાલ મહેતા હતા. અને એમણે વર્લ્ડ થિયેટરની કોન્ફરન્સ ભરાઈ હતી અને એમાં ઊભા થઈને કહ્યું કે આપણે વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી આખા વિશ્વમાં થવી જોઈએ. અને બધાએ કેલેન્ડરમાં જોયું તો 27 માર્ચ એક દિવસ ફ્રી હતો અને આખા વિશ્વમાં એ દિવસ નક્કી થયું. આ સાથે જ લાઇટમેન અને મ્યુઝિક ડિઝાઇનર પણ એટલા જ મહત્વના કસબીઓ છે જે રંગમંચ પરનું નાટક આપણા સુધી સફળતાથી પહોંચે તે માટે ખડે પગે રહીને પડદા પાછળનું વાસ્તવિક નાટક સંભાળે છે. અમદાવાદથી કેમેરામેન લક્ષ્મણ રાજપૂત સાથે અસ્મિતા દવેનો રિપોર્ટ.